નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ ચારના પર્યાવરણ વિષયની સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર દસ કબડી 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 જેનું સંપૂર્ણ સોલ્યુશન જોશું જોઈએ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના જવાબ લખો નંબર એ તમે ઘરે કઈ કઈ રમતો રમો છો તો જવાબ આવશે હું ઘરે સાપ સીડી કેરમ ચેસ લૂડો જેવી રમતો રમું છું નંબર બે છોકરાઓ અને છોકરીઓ સાથે મળીને રમી શકે તેવી રમતો કઈ કઈ છે ખો ખો આંબલી પીપળી નદી પર્વત લંગડી છનતા કુકડી આ રમતો છોકરા છોકરીઓ સાથે મળીને રમે છે નંબર ત્રણ દરેક રમત રમવાના નિયમો કેમ બનાવવામાં આવે છે તો જવાબ આવશે દરેક રમત રમવાના નિયમો બનાવવામાં આવ્યા છે કારણ કે ખેલાડીઓમાં શિસ્ત ખેલદિલી અને સંઘભાવના ગુણો વિકસે દરેક નિયમો અનુસાર રમે તેથી જેથી કરીને વિજેતાઓને ક્રમાંક આપવામાં સરળતા રહે ખેલાડીઓમાં ઝઘડાઓ દલીલો ન થાય અને તે સારી રીતે નિર્ણાયકો પર વિશ્વાસ રાખી નિયમો અનુસાર રમી શકે આ માટે નિયમો જરૂરી છે નંબર ચાર તમને ગમતી રમતના કોઈ પણ ત્રણ નિયમ લખો તો કબડીને લગતા નિયમો તો આ રમત સુવાળી અને સમથળ કરેલી જમીન પર રમાય છે આ રમતમાં બે ટુકડીઓ હોય છે જે મેદાનના બંને છેડા પર રહે છે એક છાપા મારને એટલે કે રેઈડર ટુકડીમાંથી સામેવાળી ટુકડી તરફ મોકલવામાં આવે છે અને છાપા માર જો તેમ કરવામાં સફળ રહે છે તો તેની ટુકડીને એક અંક પ્રાપ્ત થાય છે છાપામાર સામા પક્ષની હદમાં પહોંચે છે ત્યારે તેને પોતાના શ્વાસને રોકી રાખી અને સતત કબડી શબ્દ ઉચ્ચારતા રહેવું પડે છે ત્યાર પછી નંબર પાંચ કોઈ રમત રમવા માટે તમારા ઘરમાં તમને ના પડાય છે શા માટે તો જવાબ આવશે હા મને ક્રિકેટ રમવા માટે ના પડાય છે કારણ કે મારા માતા પિતા મને અભ્યાસ કરવાનું વધારે કહે છે તેમની ઈચ્છા એવી છે કે હું એક સારો બિઝનેસમેન બનું ત્યાર પછી જોઈએ આગળ પ્રશ્ન નંબર બે નીચે આપેલી ઘટના વાંચી પ્રશ્નોના ઉત્તર લખો અહીં એક ઘટના આપેલી છે જે તમારે વાંચી અને પ્રશ્નોના જવાબ લખવાના છે તો આપણે જોઈએ પ્રશ્નોના જવાબ નંબર એક આ રમત રમવા માટે કઈ કઈ વસ્તુઓની જરૂર પડે છે તો આ રમત રમવા બેટ બોલ સ્ટમ્પ અને ક્રિકેટ રમવા મેદાનની જરૂર પડે છે નંબર બે આ રમત રમવા બાળકોએ કેવા નિયમો બનાવ્યા હશે તો આ રમત રમવા બાળકોએ જો બોલનો કેચ થઈ જાય તો ખેલાડી આઉટ અને બોલ સ્ટેમ્પ સાથે અડી જાય તો ખેલાડી આઉટ અને દરેક ખેલાડી ખેલદિલી અને નિષ્ઠાથી રમે તે બાબતે ધ્યાન રાખવું આવા નિયમો બનાવ્યા હશે ત્યાર પછી નંબર ત્રણ કેટલાક મિત્રોએ રાહુલ સાથે રમવાનું કેમ બંધ કર્યું હશે તો જવાબ આવશે રમત રમતા રાહુલનો વારો આવે અને જો તે આઉટ થાય તો વિવિધ બહાના બતાવી પોતે આઉટ નથી થયો એવું સાબિત કરી દે અને નિયમોનો ભંગ કરે દલીલ કરે અને તેનું પોતાનું નવું બેટ નહીં આપે એવી ધમકી આપે માટે મિત્રોએ રાહુલ સાથે રમવાનું બંધ કરી દીધું ત્યાર પછી એ નંબર ચાર તમને રાહુલ સાથે રમવાનું ગમે શ્યા માટે તો જવાબ આવશે ના મને રાહુલ સાથે રમવાનું ના ગમે કારણ કે રાહુલ નિયમોનો ભંગ કરે છે અને જૂઠું બોલી પોતે આઉટ થયો નથી એવી દલીલો કરતો હોવાથી મને રાહુલ સાથે રમવું ગમતું નથી ત્યાર પછી જોયો પ્રશ્ન નંબર ત્રણ તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર ચુમ્મોતેર પર આપેલ ચિત્ર અને લખાણના આધારે પ્રશ્નોના જવાબ લખો જોઈએ જ સવાલ નંબર એક આ રમતને તમે ક્યાં નામે ઓળખો છો તો જવાબ આવશે આ રમતને હું કબડીના નામેથી ઓળખું છું નંબર બે આ રમતને બીજા ક્યાં ક્યાં નામે ઓળખવામાં આવે છે તો આ રમતને બીજા ચેડુ ગુડ હૂતું તૂતું ચૂકીટ કીટ હાડુડુ નામથી પણ ઓળખવામાં આવે છે ત્યાર પછી નંબર ત્રણ લીલા રંગનો ડ્રેસ પહેરેલો છે તે ખેલાડી જો પાટાને અડશે તો શું થશે તો જવાબ આવશે લીલા રંગનો ડ્રેસ પહેરેલો છે તે ખેલાડી જો પાટાને અડશે તો સામેની ટીમની દરેક ખેલાડી આઉટ થઈ જશે નંબર ચાર પીળા રંગનો ડ્રેસ પહેરેલો છે તેમાંથી એક ખેલાડીનું નામ શું છે તો પીળા રંગનો ડ્રેસ પહેરેલો છે તેમાંથી એક ખેલાડીનું નામ રોઝી છે નંબર પાંચ રમતમાં કોના પક્ષની જીત થઈ શા માટે તો જવાબ આવશે રમતમાં લીલા રંગનો ડ્રેસ પહેરેલો છે તે તે ટીમની જીત થઈ કારણ કે રેખાને અડી ગઈ હતી હતી અને સાચું બોલતી માટે તેની વાત માનવામાં આવી પ્રશ્ન નંબર ચાર નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો નંબર એક કબડ્ડીની એક ટીમમાં બાર ખેલાડીઓ હોય છે ખરું નંબર બે કબડ્ડી રમવા માટે કોઈ પણ વસ્તુની જરૂર પડતી નથી ખરું નંબર ત્રણ છોકરીઓએ કબડી રમવી જોઈએ નહીં ખોટું નંબર ચાર કબડીની રમત ટેલિવિઝન પર પણ જોવા મળે છે ખરું નંબર પાંચ નિર્ણાયકની જરૂર માત્ર ક્રિકેટની રમતમાં જ હોય છે ખોટું પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના જવાબ લખો નંબર એક તમારી આડોશ પાડોશમાં ક્યાં કામ માત્ર છોકરીઓ જ કરે છે તો મારી આડોશ પાડોશમાં રસોઈ બનાવવાનું કામ ઘરની સાફ સફાઈનું કામ અને બાળકોને શાળાએ લેવા મૂકવાનું અથવા શાકભાજી લાવવાનું કામ માત્ર છોકરીઓ જ કરે છે ત્યાર પછી જોઈએ નંબર બે જો તમને કોઈ પણ રમત ન રમવા દેવામાં આવે તો કેવું લાગે તો જવાબ આવશે જો મને રમત ન રમવા દેવામાં આવે તો મને ગમે નહીં કારણ કે રમત રમવાથી આપણા શરીરની કસરત થાય શરીર ચપળ અને સ્ફૂર્તિલું બને તેમજ દરેક રમતના નિયમો પણ જાણી શકાય જો રમત ન રમું તો હું આળસુ બની જાઉં ત્યાર પછી નંબર ત્રણ શું છોકરો પાચિકા રમી શકે શા માટે તો જવાબ આવશે હા છોકરાઓ પણ પાચિકા રમી શકે તે ઘરમાં બેસી રમી શકાય તેવી રમત હોવાથી છોકરા છોકરીઓ બધા જ આ રમત રમી શકે છે નંબર ચાર જો સરિતા ગાયકવાડને દોડવાની ના પાડવામાં આવી હોત તો તમે તેને ઓળખી શક્યા હોત શા માટે તો જવાબ આવશે ના કારણ કે સરિતા ગાયકવાડ એ દોડ ક્ષેત્રે સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરેલ છે તથા તેઓ ગુજરાતની દોડવીર છે અને તેને બેટી બચાવવાનો અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે આ માટે અમે તેને ઓળખીએ છીએ તેને દોડવાની ના પાડવામાં આવી હોત તો તે એક સારી દોડવીર કે એમ્બેસેડરના હોત તો તેને કોઈ ઓળખત નહીં પ્રશ્ન નંબર છ તમારી શાળાની પ્રાર્થના સભામાં છોકરાઓ અને છોકરીઓ દ્વારા થતી પ્રવૃત્તિઓ લખો માત્ર છોકરાઓ માત્ર છોકરીઓ અને બંને કરતા હોય તેવી પ્રવૃત્તિઓ તો માત્ર છોકરાઓ સમાચાર વાંચવા નાટક ભજવવામાં ત્યાર પછી માત્ર છોકરીઓ તો પ્રાર્થના ગીત અને પ્રાર્થના ખંડની સફાઈ બંને કરતા હોય તેવી પ્રવૃત્તિઓ ધૂન ભજન ગાવા પ્રાર્થના ખંડ શણગારવો રમત યોગીની પ્રવૃત્તિઓ ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નો જવાબ તમારા શિક્ષક માતા પિતા કે દાદા દાદીને પૂછીને લખો નંબર એક તમારા દાદા દાદીમાંથી કોણ સૌથી વધુ ભણેલું છે શા માટે તો મારા દાદા દાદીમાંથી મારા દાદા વધારે ભણેલા છે કારણ કે અમારા ગામમાં પ્રાથમિક શાળા તથા હાઈસ્કૂલ છે એટલે ભણવા માટે બહાર ગામ કે શહેરમાં જવું પડતું નથી અને આ ઉપરાંત લોકભારતી સંસ્થા હોવાથી તે વધારે અભ્યાસ કરી શક્યા નંબર બે તમારા માતા પિતા શાળામાં કઈ કઈ રમતોમાં ભાગ લેતા તો મારા માતા શાળાની ખો ખો રમતની સ્પર્ધામાં ભાગ લેતા આ ઉપરાંત લંગડી અને દોડની રમત તેને પસંદ છે અને મારા પિતાને ક્રિકેટ પસંદ હોવાથી તે વધારે ક્રિકેટ રમતા તે ઉપરાંત ખો ખો ફૂલ રેકેટ જેવી રમતો પણ શાળાના મેદાનમાં રમતા હતા ત્યાર પછી નંબર ત્રણ શાળા કક્ષાએ તમે કઈ કઈ રમતમાં ભાગ લ્યો છો તો શાળા કક્ષાએ હું સો મીટર દોડ અને ખોખોની રમતમાં ભાગ લઉં છું ત્યાર પછી નંબર ચાર તમારા દાદા દાદીને ગમતી એક રમતનું નામ લખી રમત કઈ રીતે રમાય તેના વિશે લખો તમારા દાદીને કબડી ગમે છે ખેલાડીઓ રમતના મેદાનમાં આવ્યા બાદ સ્ટોર્ટ જીતીને જીતવા વાળી દાવ લઈને પોતાની ટીમનો એક ખેલાડી સામેની વિપક્ષી ટીમમાં મોકલે છે આ ખેલાડી કબડી કબડ્ડી બોલતો બોલતો જાય છે અને સામેની ટીમના ખેલાડીઓને અડકવાનો પ્રયાસ કરે છે આ દરમિયાન તે પોતાનો શ્વાસ તૂટી ન જાય તેની કાળજી રાખી સતત કબડી બોલતો રહે છે શ્વાસ તૂટી જાય એ સ્થિતિમાં તેણે ભાગીને પોતાના મેદાનમાં પરત આવી જવાનું રહે છે જ્યાં સુધી શ્વાસ ટકાવી કબડી કબડી બોલી શકે ત્યાં સુધીમાં તેણે પોતાની ચપળતા વાપરી સામેના પક્ષના ખેલાડી ખેલાડીઓને અડકવાનો પ્રયાસ કરતા રહેવાનું હોય છે તે સામેના પક્ષના જે ખેલાડીને અડકી લે તે ખેલાડી મેદાનમાંથી દૂર કરાય છે એટલે કે તેને આઉટ જાહેર કરાય છે પણ જો તે પોતે એ સમયમાં સામેના ખેલાડીઓના કબજામાં આવી જાય અને કબડી કબડી બોલતો બંધ થઈ જાય તો તેને પોતાને આઉટ ગણાય મેદાનમાં બહાર જવું પડે છે આ પ્રક્રિયા બંને તરફના ખેલાડીઓ વચ્ચે વારાફરતી ચાલતી રહે છે આ રીતે થતા અંતે જે પક્ષમાં વધુ ખેલાડીઓ બચી રહે છે તે પક્ષને વિજેતા જાહેર કરાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોમાં આગળ વધેલી મહિલાઓ પૈકી કોઈ એક વિશે તમારા શિક્ષક પાસેથી જાણીને લખો જોઈએ જવાબ સરિતા ગાયકવાડનો જન્મ એક જૂન ઓગણીસો ચોરાણુંના ના દિવસે ભારત દેશના ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લામાં આંબા ગામ ખાતે એક આદિવાસી પરિવારમાં થયો હતો તેના માતાપિતા ખેતી સાથે જોડાયેલા છે સરિતાબેન લક્ષ્મણભાઈ ગાયકવાડ ચારસો મીટર દોડ અને ચારસો મીટર વિઘ્ન દોડમાં નિષ્ણાત છે તેણે એશિયન રમતો બે હજાર અઢાર દરમિયાન પ્રાપ્ત કર્યો છે સરિતા ગાયકવાડ ગુજરાત સરકારના બેટી બચાવ અભિયાન માટેની બ્રાન્ડ એમ્બેસેન્ડર પર છે તો ધોરણ ચાર ના પર્યાવરણ વિશેના બધા જ પાઠની પીડીએફ મેળવવા અને વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આ વિડીયો તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો થેન્ક યુ